विद्यार्थी मित्रों, आज अपने धोरण 10 समांतर श्रेणी गणित में पांचमू चैप्टर छे तो ये जोईए। तो अहीं विद्यार्थी मित्रों पांचमा चैप्टर में समांतर श्रेणी आपने कोने कहीशुं, जे श्रेणी में जेना तफावत होय सरखा होय बराबर सामान्य तफावत सरखो होय एने आपने समांतर श्रेणी कहीशुं। तो अहीं आपने स्वाध्याय 5.1 नो त्रीजा नंबर दाखलो छे ए जोईए। तो समांतर श्रेणी में जो 2, 7, 12 पछी .. छे बराबर नु दसमु पद छो तो एमां दसमा नंबर नु पद आपने शोधवानी वात करी छे। तो अहीं पहेलुं पद जो छे ए बराबर 2 बराबर एमां हवे तफावत जोईए डिफरंट बराबर पाछळना पदमांथी आगळनुं पद बाद करशे एटले आपने तफावत मळी जशे बराबर। 7 માંથી 2 બાદ કરે એટલે કેટલા રહી 5 રહે બરાબર એટલે આપણને ડી બરાબર 5 મળી ગયા। હવે 10મા પદની વાત કરી છે એટલે એન બરાબર 10। હવે આપણે સૂત્ર જોઈ લઈએ પહેલા એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી। એમાં શું છે એન બરાબર 10મા પદમાંની જે સંખ્યા છે એની વાત કરે છે અને એ એટલે પહેલું પદ બરાબર અને એન માઇનસ 1 એટલે જો 10 પદ હોય 10માંથી 1 બાદ કરી નાખવાનો એટલે 9 મળે એ રીતના છે અને ડિફરન્ટ એ તો તમને ખબર જ છે ડિફરન્ટ એટલે તફાવત બરાબર। હા તો હવે આપણે જોઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી ઓકે। હા હવે એ 10 બરાબર 2 પ્લસ 10માંથી 1 બાદ કરવાનો છે અને ડિફરન્ટ જે છે એ મૂકી દેવાનો છે એમાં 5 છે બરાબર આ ડી બરાબર 5 અને એન બરાબર 10 છે એટલે એનની જગ્યાએ આપણે 10 મૂકી દીધું અને એની જગ્યાએ આપણે 2 મૂક્યા તો એ 10 બરાબર 2 પ્લસ 10 માઇનસ 1 બરાબર 5। તો હવે આપણે ગુણાકાર કરશું 10માંથી 1 બાદ કરીએ એટલે 9 રહે 9 5 45 બરાબર 45 ને 2 47 થાય તો હવે 47 આપનો આન્સર છે એ આપણે ક્વેશ્ચન નંબર 3 5.1 નો ક્વેશ્ચન નંબર 3 નો આન્સર છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા A3 બરાબર મતલબમાં ત્રીજા નંબરનું જે પદ છે એમાં 5 સંખ્યા છે અને 5 છે અને A7 બરાબર 9 છે તેવી સમાંતર શ્રેણી શોધો એમ એવી વાત કરી છે તો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી ઓકે। તો A3 બરાબર A પ્લસ N માઇનસ 1 ડી તો એમાં શું છે A3 બરાબર 5 છે તો A3 ની જગ્યાએ આપણે 5 મૂકી દઈએ A પ્લસ N કેટલા છે 3 નંબરની વાત કરી છે ને એટલે 3 માઇનસ 1 ડી શોધવાનો છે ખબર નહીં આપણે એટલે પછી N બરાબર બીજી એક વખત કરવાનું છે કે બે વખત વાત કરી છે ને એટલે તો આમ તો તમને ડાયરેક્ટલી મળી જશે તફાવત પણ જોઈ લેવા બીજું પણ સૂત્ર છે ડી બરાબર એમ માઇનસ એન છેદમાં એમ માઇનસ એન બરાબર તો એમ તો કેટલા એમ કેટલા છે 9 માઇનસ 5 બરાબર 5 ભાગ્યા કયું પછી 7મું અને ત્રીજું તો 7માંથી 3 બાદ કરવાના છે તો 9માંથી 5 બાદ કરે એટલે 4 અને 7માંથી 3 બાદ કરે એટલે 4 બરાબર એમાં તફાવત આપણે મળી જશે 1। હવે એ કિંમત આપણે તફાવત આ પહેલા સમીકરણમાં મૂકીશું અહીંયા તો 5 બરાબર એ પ્લસ 2D છે બરાબર તો અહીંયા ડિફરન્ટ ડીની જગ્યાએ આપણે 1 મૂકીશું તો 2 એકા 2 થઈ જશે બરાબર 2 ને પેલી બાજુ લઈ જશું તો 5માંથી 2 બાદ કરીશું એટલે કેટલા 3 રહેશે તો એ આપણે અહીં કિંમત મળશે 3 બરાબર એ બરાબર 3 જોવા મળે છે। હા વિદ્યાર્થી તો સમાંતર શ્રેણી હવે એ મળી જાય અને ડી મળી જાય તો આપણે સમાંતર શ્રેણી કઈ રીતે લખવાની તો જોઈએ પહેલું પદ એ તો મળી ગયું 3 છે બીજા પદમાં શું કરવાનું છે એ પ્લસ ડી એટલે કે તફાવત અને પહેલા પદનો સરવાળો કરવાનો એટલે બીજું પદ મળી જશે તો તફાવત કેટલો છે 1 છે અને એ કેટલો છે 3 છે તો 3 ને 1 4 થાય પછી એમાં પાછું એ પ્લસ 2D મતલબ આ ત્રીજું પદ શોધવું હોય તો એ પ્લસ 2D થાય તો એ પ્લસ 2D માટે એ બરાબર 3 છે અને 2D
तो बे गुण्या एक एटले केटला थाय, बराबर बे एका बे थाय, बे ने त्रण पांच थाय, एवी रीतना थई जशे। तो तैन चार पांच छ ने सात आ रीतनी समांतर श्रेणी बनशे।